પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે અંબાના નિજ મંદિરમાં અંબાના ગર્ભગૃહ સહિત મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી. આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માણસ ગોત્રના બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હતી. માં અંબાના ગર્ભગૃહ સહિત સોના ચાંદીના આભૂષણોને ગંગાજળ અને સરસ્વતીના નીર સહિત અનેક નદીના પવિત્ર જળથી સ્વચ્છ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી શુભ મુહૂર્તમાં માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આમ તો આ પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, પરંતુ કોરોના મહામારીને લઈને માત્ર સોની પરિવાર અને મંદિરના મહારાજને જ મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જે જગ વિખ્યાત છે આરાધેવી માતાજીનું મંદિર, એ આજે કેમકે ભાદરવાની પૂનમ પછીથી માતાજીને પ્રક્ષાલન થાય છે, એટલે કે માતાજીના બધા જ દાગીના આયુધો શસ્ત્રો એ બધું જે હોય એ આજે એને વિધિપૂર્વક એને સફાઈ કરવામાં આવે છે, અને નવા જે બધા હોય એ બધા વસ્તુ ઉપર માતાજીના દોરા લગાવવામાં આવે છે. એ આજે બધા માતાજીના દોરા નીકળે છે અને લોકો ભક્તો પોતે માગી અને પાસે માતાજી પાસે માગે કે ભાઈ અમારું બધું સુખ સમૃદ્ધિ આજે અને બધું સારું કરજે. એ આજના દિવસે એક અમારા માટે તો અમારે જે પૂજારી બધા છે એના માટે જ આજે દિવાળીનો દિવસ કહેવામાં આવે છે, એટલે અમે બધા આનંદ આનંદ થાય કે માતાજીને સંકષ્ટ આ ચોથ આવે ભાદરવાની, એટલે માતાજીની પ્રક્ષાલન કરીએ અને આનંદ ઉત્સવ ઉજવીએ અને માતાજીના વિવિધ પ્રકારના વ્યંજન અને ધાળ ધરવામાં આવે છે. જય શ્રી અંબે. પ્રક્ષાલન વિધિ લગભગ કેટલા વર્ષોથી ચાલી રહી છે? તો વર્ષોથી જ્યારથી મંદિર બન્યું છે ત્યારથી, એમ કે ભાઈ પાછળથી જ્યારે દરબાર સાહેબ થયું ત્યારથી મંદિર બન્યું, ત્યારથી માતાજીના જે દાગીના દર વર્ષે ધોવાય સફાઈ થાય પેલા તૂટ્યા હોય તો એને પાછા રિપેર કરવામાં આવે છે. અને વર્ષોથી પરંપરાગત વર્ષોથી આશરે 200 વર્ષથી અધિક લક્ષ્મણદાસ શ્રી પ્રસાદ લક્ષ્મણદાસ મોતીલાલ ઝવેરી અને શ્રી પ્રસાદ મોતીલાલ ઝવેરી બંને ફેમિલી તરફથી આ પરંપરાગત એક ભાદરવી મહિના પરની જે પ્રક્ષાલન વિધિ થાય છે જે વર્ષોથી કરી રહ્યા છે. આશરે 200 વર્ષથી અધિક અમે આ સેવાનો લાભ અમને માતાજીનો મળી રહ્યો છે. અને જે ભાદરવા મહિનાનો જે ભાદરવી પૂનમનો જે મેળો હોય છે એમાં મેરા પછી જે 15 લાખથી 20 લાખ જે પબ્લિક આવી હોય છે એ પછીની જે મંદિર ધોવાનું અને સોના ચાંદીના દાગીના જે ધોવાની પ્રક્રિયા હોય છે તે વંશ પરંપરાગત અમે કરીએ છીએ. અને સોના ચાંદીના ઘસારા રૂપે સોનાની ગિન્ની વર્ષોથી સોની અમદાવાદના સોની પરિવાર જે ચડાવે છે માતાજીને, આ સેવાનું સૌભાગ્ય અમને મળેલું છે. અને આ આ વર્ષે જે કોરોના છે તો આ વર્ષે અમે એકદમ લિમિટેડ માણસો આવેલા છે અને કોરોના ટેસ્ટ કરાવીને અને N95 માસ્ક ફેસ શિલ્ડ સાથે આ સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે.